જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રેસ્ટોરન્ટ ચલાવતા અરવિંદભાઈ નિમાવતનો આખો પરિવાર ગત અગિયાર માર્ચ સુધી ગુમ થઈ ગયો હતો અરવિંદભાઈના શાળાએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસને ગુમ થયેલ પરિવાર કર્ણાટકમાં હોવાની ભાર મળી હતી પોલીસે આખરે આ પરિવારને બેંગ્લોરના બાયપાસ ટુ ક્રોસ રોડના ગીચ વિસ્તારમાંથી શોધી કાઢ્યો છે અહીં ભાડાના મકાનમાં રહી હોટલમાં વેઇટરનું કામ કરતા આ પરિવારને જામનગર પરત લાવવાની તજવીજ થઈ રહી છે નિમાવત પરિવાર પર કુલ ચૌદ લાખ જેટલું દેવું થઈ ગયું હોવાનું તથા તે ચૂકવી શકાય એમ ન હોવાથી સમગ્ર પરિવારે પલાયન કર્યું હોવાની હકીકત બહાર આવી છે જામનગરમાં સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધી ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે જેને પગલે આ રૂટ પર ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે સાત રસ્તાથી ગુરુદ્વારા ચોકડી તરફ જતા માર્ગ પર એક સ્કૂટર ચાલકને એક ફોર વ્હીલર કારે હરફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો અકસ્માત પછી કાર ચાલક ગાડી હંકારી પલાયન થઈ ગયો હતો અકસ્માતનો ભોગ બનેલ રાહુલ મોરી નામના યુવાનનું ઘટના સ્થળે જ અપમૃત્યુ થયું હતું જામનગર જિલ્લામાં ક્રિટિકલ તથા સ્ટ્રેટેજિકલ મહત્વ ધરાવતા એકમો પરથી ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અધિક જિલ્લા કલેક્ટર મિતેશ પંડ્યાએ આ અંગે જાહેરનામું બહાર પાડી એકસો બાર સ્થળોનો રેડ ઝોન તથા બેતાલીસ સ્થળોનો યલો ઝોનમાં સમાવેશ કરી કુલ એકસો સ્થળો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લાદ્યો છે રેડ ઝોનમાં એરફોર્સ સ્ટેશન વાલસુરા નેવી મથક તથા આર્મી હેડક્વાર્ટર સહિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તથા ન્યારા એનર્જી સહિતના સ્થળોનો ઉલ્લેખ છે રામનવમી પર્વ નિમિત્તે જામનગરમાં

નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી રમેશભાઈ દત્તાણી હસમુ ખિડોચા મારફતિયા પરિવાર વગેરે રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા